नमस्कार, जय श्री कृष्ण। दोस्तों, भगवत गीता रोजे रोज ना कार्यक्रम में हूँ आपनो मित्र नरेश कापड़िया आपनो स्वागत करूँ छू। आप जानो छो कि हाल आपणे गीताजीना ત્રીજા અધ્યાયને વિગતે વિસ્તારથી સમજીએ છીએ, અને તેમાં આજે આપણે વાત કરવાના છે તે છે યજ્ઞ। હા, માણસે જ્યારે પોતાનું રોજિંદું કામ કરે છે ત્યારે તે કઈ ભાવનાથી કરવું જોઈએ, એ કર્મ વિશ્વની વ્યવસ્થાને અનુરૂપ હોય એવું કેવી રીતે બની શકે, આવા પ્રશ્નોનો ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ 3જા અધ્યાયના 9મા શ્લોકમાં આપણને સમજાવે છે કે યજ્ઞ માટે કરવામાં આવતા કર્મ સિવાયના કર્મ કરવામાં આ મનુષ્ય કર્મથી થતા બંધનવાળો બને છે। આથી અર્જુન, તે યજ્ઞને માટે તું સંગથી મુક્તિ રીતે થઈને સારી રીતે કર્મ કર। યજ્ઞની ભાવનાથી કરવામાં આવેલું કર્મ મનુષ્યને બંધનમાંથી છોડાવનારું નીવડે છે, પરંતુ એ સિવાયની દૃષ્ટિ કે ભાવનાથી કર્મ કરવામાં આવે તો એ કર્મ મનુષ્યને બંધન રૂપ નીવડે છે। માટે હે અર્જુન, તું યજ્ઞની ભાવનાથી કર્મ કર। યજ્ઞ એટલે વિષ્ણુ, યજ્ઞ એટલે ઈશ્વર। અર્જુન, તું યજ્ઞને માટે એટલે કે ઈશ્વરને માટે કામ કર। ઈશ્વરની પૂજાના રૂપમાં ઈશ્વરને પ્રસન્ન કરવાના માટે તું કામ કર। ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 46મા શ્લોકમાં ભગવાન કહે છે કે જેમાંથી સમગ્ર જગતની પ્રવૃત્તિ અને ઉત્પત્તિ છે અને જેના વડે આ સર્વ વ્યાપ્ત છે તે ઈશ્વરની પોતાની કર્તવ્ય કર્મથી આરાધના કરતા મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે। અહીં ભગવાન ઈશ્વરનું સ્વરૂપ સમજાવે છે। ગીતામાં ઘણે ઠેકાણે એ સમજાવાયું છે, પણ કર્મયોગના અનુસંધાનમાં ભગવાન 18મા અધ્યાયમાં ખૂબ સુંદર રીતે ઈશ્વરનું સ્વરૂપ સમજાવતા આપણને કહે છે કે સ્વર્મા તમમ્યસ્થ્ય, પોતાના કર્મથી જ ભગવાનની અર્ચના કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે। આમ એક એક નામનું ઉચ્ચારણ, શ્રી અભૂતાય નમઃ, શ્રી અનંતાય નમઃ, શ્રી સોવિંદ્રાય નમઃ, આમ એક એક નામનું ઉચ્ચારણ કરીને એક એક પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાની ક્રિયાને પણ અર્ચના કહે છે। અર્ચના કરવાને માટે જમણા હાથમાં એક ફૂલ લઈને આપણા હૃદયની નજીક તેને લાવીને પછી ભગવાનને તે ફૂલમાં પણ જાણે અર્પણ કરતા હોઈએ છીએ, અને તેની પાછળની ભાવના એ છે કે આ ફૂલરૂપી માધ્યમ દ્વારા હું મારા હૃદયને, મારા હૃદયના ભાવને ભગવાનને અર્પણ કરું છું। ફૂલથી અર્ચના કરવા દ્વારા હું આત્મા સમર્પણ કરું છું। આ પ્રકારની ભગવાનની પૂજા એ જ યજ્ઞ। ભગવદ્ ગીતા રોજે રોજ 3જા અધ્યાયને આપણે હાલ વિસ્તારથી સમજી રહ્યા છીએ, અને તેના માટે આપણે સૌદન્ય જારા કરીએ વિદિત આત્માનંદજીનો, તેમની પુસ્તિકાઓ અને તેમના પ્રવચનોને આધારે આપણે આ કાર્યક્રમો તૈયાર કરીએ છીએ। આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો, આપણે આવતીકાલે ફરીથી મળીશું ભગવદ્ ગીતા રોજે રોજમાં। જય શ્રી કૃષ્ણ।